નમસ્કાર અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ઝિંકલ ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો આપને સૂચવે છે આપનો કાલનો દિવસ કેવો રહેશે આપનું રાશિ ફળ શું કહેશે અને આ સાથે જ પંચાંગ અને ચોઘડિયાની તમામ માહિતી આ તમામ માહિતી સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કિશન મહારાજ કિશન મહારાજ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર જય મહાદેવ બિલકુલ તો દર્શક મિત્રોને સૌથી પહેલા આવતી કાલના પંચાંગ વિશે માહિતી આપશો સૌ દર્શક મિત્રોને મારા જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલના પંચાંગની શરૂઆત કરીએ તો કાલે તારીખ 9 10 2022 ને રવિવાર રહેશે તિથિ વિક્રમ સત 2071 કાલે ભાઈ મોટા મોટી પૂનમ છે આસો સુદ પૂનમ શરદ્ય પૂનમ જેને કહેવાય

વહેલો વહેલો સૂર્યાસ્ત થતો જોવાય છે કાલે પાંચ ને એકાવન કલાકે સૂર્યાસ્ત જોવાશે ચંદ્રોદય બપોરે પાંચ અને નો ચંદ્રોદય છે કાલે તમે જોશો તો સંધ્યાકાળથી જ ચંદ્ર પૂર્ણ સોળે કલાકે ખીલી જશે અને કાલે પૂનમ હોવાથી ચંદ્રાસ જોવા જોવાશે નહીં દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન તમે ચંદ્ર મહારાજના પૂર્ણ રીતે દર્શન કરી શકશો અભિજીત મુહૂર્ત્રીસ નું છે સારામાં સારું ચોગડ્યું કેવાય કામ કરો ચોક્કસ થી શુભાદાયી ફળદાયી થાય રાહુકાળ ચાર એકત્રીસ થી પાંચ એકાવન નો રહે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ કહેવાય છે કે સારા કાર્ય કરો તો એ આગળ જતા કોઈ કામ પૂરા થતા નથી એટલે રાહુકાળમાં બને એવા શક્ય હોય તો કામ તમારે કરવા નહીં નવા કાર્યની શરૂઆત ના કર્યો બધું ધ્યાન રાખવા બાકી દિવસ સારો અને ચોખ્ખો છે કોઈ પણ નાના મોટા કાર્ય કરો તો ચોક્કસથી કહેવાય છે કે ભાઈ તમારે ભગવાનના લગતા કાર્યમાં લાભ જોવાઈ જાય છે પંચય પંચક હોવાથી કોઈ માંગલિક કાર્ય નહીં થાય કોઈ સારા કાર્ય ના થાય તો ચોક્કસથી ધ્યાન રાખીશું બાકી દિવસ સારો છે જીબેન બિલકુલ મહારાજ આવતીકાલે રવિવારનો દિવસ છે તો દર્શક મિત્રોને દિન વિશેષ વિશે થોડી માહિતી આપશો કાલે રવિવાર સૂર્યનારાયણનો દિવસ છે એમાંય પુનમ છે સૂર્યનારાયણને બને એટલું જળ અર્પિત કરવાનું રાખજો સૂર્યનારાયણને કાલે કેવી રીતે જળ અર્પિત કરશું તો કંકુ અને સફેદ ચંદન કંકુ અને સફેદ ચંદન બંને કહેવાય છે કે ભાઈ ભેગા કરીને સૂર્યનારાયણને જળ અર્પિત કરીશું ચોક્કસથી લાભ થશે અને જીવનમાં ઉચ્ચ પદંતિના શેર શિખર ચોક્કસથી પ્રાપ્ત થશે કાલે આટલું કરશો તો ચોક્કસથી નાના મોટા કાર્યમાં સફળતા મળી જાય સ્વાસ્થ્યમાં બહુ જ સારું રહે કાલે પૂનમે સૂર્યનારાયણને અર્ધ આપો તો તમારું સ્વાસ્થ્ય પણ સુધરે છે જીબેન બિલકુલ મહારાજ આ સાથે જ આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે માહિતી આપશો કાલે સર્વપ્રથમ પહેલું ચોઘડિયું લાભ છે જે 9 13 થી 1 41 નું છે 9 13 થી 10 41 લાભ ચોઘડિયું પછી આવશે અમૃત ચોઘડિયું જે 10 41 થી 12 8 નું છે ત્રીજું આવશે શુભ ચોઘડિયું જે 1 36 થી 3 ને 3 નું રહેશે શુભ ચોઘડિયું 1 36 થી 3 ને રાત્રિના ચોગડિયાની વાત કરીએ તો શુભ અઠ્ઠાવનથી સાત એકત્રીસનું છે પાંચ અઠ્ઠાવનથી થી સાત એકત્રીસ શુભ ને પછી આવશે અમૃત ચોગડ્યું જે સાત એકત્રીસથી થી નવ ને ત્રણનું રહેશે આ થયા સારા ચોગડિયાની વાત આ સમય દરમિયાન કોઈ પણ કામ કરો તો ચોક્કસથી લાભ થાય આ ચોગડિયા દરમિયાન તમે પૈસાની લેતી દેતી કરો તમારા કહેવાય છે કે ભાઈ સારા કાર્યની શરૂઆત કરો તમારા કહેવાય છે કે ભાઈ કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય ને કોઈ જગ્યાએ કહેવાય છે કે ભાઈ ઘર જમીન મકાન કે કશું પણ નવી ખરીદી કરવી હોય અથવા તો જોવા પણ જવું હોય તો આ સમય દરમિયાન કરો છો તો એમાં તમને સફળતા મળે છે અમુક વખત લોકો પાંચસો ઘર જોવા પણ નથી મળતું સારા ચોકડે જોયેલું ઘર ગમી જાય છે તો ભાઈ ઘર જોવા જાઓ કે કોઈ વસ્તુ જોવા જાઓ તો આવા સમય દરમિયાન કરો તો સારામાં સારું ફળ પ્રાપ્ત થાય છે જીભાઈ

સોળે છે તમારા કહેવાય છે કે મહારાજના કહેવાય છે કે એના કહેવાય છે કે અમૃતપાન વર્ષા આવે છે અને જેને પણ કહેવાય છે કે કાલે કહેવાય છે કે શરદ બે માટે વખણાય છે એક તો તમારા કહેવાય છે સોળે કલા ચંદ્ર ખીલેલો છે ને એક પ્રેમ ભગવાન કૃષ્ણએ સૌથી મોટી રાસ લીલા શરદ પૂનમના દિવસે રચી હતી અને પ્રેમનું પ્રતિક પણ ગણવામાં આવે છે એટલે કે જો કાલે તમારા પ્રેમમાં તકલીફ હોય કે તમારા આરોગ્યમાં તકલીફ હોય તો કાલે ચોક્કસથી આ કરવાના પ્રયોગથી તમારા દરેકમાં સફળતા મળશે તો એક તો પહેલાં વાત કરી તો કે ભાઈ કાલે સોલે કળાએ અમૃત તમારે ખીલે છે અમૃતનો રસપાન મળે છે તો એ અમૃતનો રસપાન તમારા શરીરમાં જે વિષ છે આપણા શરીરમાં પણ કહેવાય છે આપણું શરીર કેમિકલોથી બનેલું છે એ શરીરમાં જે વિષ છે એ વિષને દૂર કરે છે નષ્ટ કરે છે તો શું કરવાથી લાભ થશે તો કાલે કહેવાય છે કે ભાઈ મેં કીધું એ પ્રમાણે સાડા છ વાગ્યા પછી તો ચંદ્રોદય સરસ મજાનો છે રાતના આઠ વાગ્યા આઠથી સાડા આઠની ની વચ્ચે તમે ખીર બનાવજો ખીરની અંદર દૂધ ગાયનું ઘી થોડુંક ચપટી નાખવાનું ભૂલતા નહીં કાજુ બદામ જે નાખવું એ નાખજો કાચના વાડકામાં અથવા તો માટીના અથવા તો ચાંદીના ત્રણ જ છે કાચ માટી અને ચાંદી ત્રણમાંથી કોઈ પણ વાડકામાં એ ખીર મૂકજો તમારા ઘરની અગાસી ઉપર અથવા તો બહાર ખુલ્લી જગ્યાએ કહેવાય છે કે એને મૂકવાની છે અને તમારે કહેવાય છે કે ભાઈ ચંદ્રનો આપણે કહેવાય મંત્ર શું છે તો ચંદ્રનો મંત્ર છે ઓમ સોમ સોમાય ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે પાંચ માળા કેટલી વાર પાંચ માળા આ મંત્રનો જાપ કરવાનો છે અને એ ખીર તમારે છે કે આકાશમાં ચંદ્રની નીચે મૂકવાની છે અડધો પોણો કલાક પૂર્ણ થાય પછી એ ખીર તમે આરોગ્ય છો એ ખીરની અંદર હવે કહેવાય છે જે અમૃતરાસ પાન છે એ તમારા વિષને નાશ કરશે તમારા સ્વાસ્થને તંદુરસ્ત બનાવશે આ થયું આરોગ્યની વાત કે ભાઈ જે લોકોને આરોગ્યમાં તકલીફ હોય એ લોકો આ પ્રયોગ કરે હવે જે લોકોને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય પ્રેમમાં તકલીફ થતી હોય કે ભાઈ પ્રેમમાં સંબંધમાં સારું ચાલતું ના હોય તો એ પ્રેમ સંબંધ કહેવાય છે કે સુધરે તમારો અંગત વ્યક્તિ છે તમારા પતિ પત્ની છે કે પછી તમારા નજીકના વ્યક્તિઓ સાથેના સંબંધ છે એ લોકો સાથે પ્રેમ સંબંધ સુધરે અને રાધા કૃષ્ણ જેવો પ્રેમ તમને મળે તેના માટે શું કરશું તો કહેવાય છે કે ભાઈ રાધાકૃષ્ણ માટેનું શરદ પૂનમ્ય ખૂબ વખણાય છે તો કાલે રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય આજુબાજુમાં મંદિર હોય તો બહુ જ સારું નહીં તો કહેવાય છે કે એમનો ફોટો હોય તેની પર ગુલાબની માળા એટલે ગુલાબનો હાર એમને ચડાવવાનો છે કાલે ગુલાબનો હાર એમને ચઢાવજો અને ગુલાબનો હાર ચડાવો પછી કહેવાય છે કે એક મધુરાષ્ટકમનો પાઠ આવે છે મધુરાષ્ટકમનો પાઠ બોલજો તમારું નામ અને તમારા અંગત વ્યક્તિ કે તમારા જીવનસાથીનું નામ બોલવાનું છે અને કહેવાનું છે પ્રાર્થના કરવાની છે ભગવાન કૃષ્ણને કે જેમ તમારો પ્રેમ ખીલ્યો એમ અમારો પણ પ્રેમ ખીલાવજો અને અમારા પ્રેમમાં કોઈ અડચણ અને રૂકાવટ ના આવે તેવા આશીર્વાદ આપજો અને ગુલાબની કહેવાય છે કે હાર એમને અર્પણ કરીશું આ થયું પ્રેમના કહેવાય છે કે ભાઈ સારા પ્રયોગ માટે કે ભાઈ જે લોકોને બી તકલીફ થતી હોય એ લોકો આ કરશે તો કાલે મોટામાં મોટો દિવસ છે શરદ પૂર્ણિમા છે બે પ્રયોગો સારા આપ્યા છે તકલીફ છે ચોક્કસથી દૂર થશે અને કહેવાય છે કે કાલે ચંદ્ર ભગવાન તમારા પર ચોક્કસથી કૃપા વરસાવતા રહેશે બને એટલું તમે કાલે કહેવાય છે થોડાક ચંદ્રના કિરણો લેશો તો પણ તમારા સ્વાસ્થ્યને સુધારો જોવા મળશે જીભાઈ બિલકુલ મહારાજ આ સાથે જ પ્રથમ ત્રણ રાશિ છે મેષ વૃષભ અને મિથુન તો આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો

સરસ મજાનો ખુશ મિજાજ સાથે દિવસ તમારો પસાર થશે શુભ શુભ કલર ક્રીમ નંબર વૃષભ કોઈ કાર્ય ઝડપી થાય જે તમને લાગતો હોય કે કાર્યમાં નથી કાર્ય થશે હાથમાં પૈસા ટકવાના યોગ નથી આકસ્મિક ખર્ચા જોવાય છે સુંદર દિવસોની યાદો તાજી થશે તમારા જૂના દિવસો સુંદર દિવસોની યાદ તાજી થશે નાની મોટી ભેટ સોગાદો અવશ્ય પ્રાણી મળતી રહેશે શુભ કલર પીળો શુભ નંબર ચાર

ત્રણ રાશિ કર્ક સિંહ અને કન્યા તો આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો કર્ક રાશિ વાળાને કાલે પૈસાની બચત થતી રહેશે આવકનો સ્ત્રોત વધતો રહેશે કાલે ચંદ્ર સોલે કલા ખીલેલો છે બુધમાં છે તમારો હાસ્ય વિનોદી સ્વભાવ તમને ચોક્કસ આગળ લાવશે તેની બચત થાય પરિવારની તબિયતનું ધ્યાન રાખવાનું

હતાશાની લાગણી તમારા પર કાબુ મેળવવા સાથે જ આપનો સવાલ જણાવશો આપના ટીવી નો અવાજ ધીરો કરી દો અને આપની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો

થોડીક રાહ જોવી પડશે બેન કારણ કે કહેવાય છે કે આઠમે મંગળ લગ્નમાં રૂકાવટ આપે બીજે શનિ છે સાતમે ચંદ્ર છે પુષ્ય નક્ષત્રનો અંતરદશાની વાત કરવામાં આવે તો કહેવાય છે કે જે અત્યારે અંતરદશા ચાલી રહી છે અત્યારે કહેવાય છે કે ભાઈ શુક્રની મહાદશાની અંદર શુક્રની ની અંતરદશા છે ચોક્કસથી થી બે હાજર ચોવીસ ના અંત સુધીમાં અત્યારે લગ્નના યોગો પ્રબળ જ છે આ સમય દરમિયાન થઈ જાય તો બહુ જ સારું છે શુક્રની અંદર શુક્ર આવે એટલે ચોક્કસથી થી લગ્નના યોગો પ્રબળ બને

આપણે ટીવી નો વોલ્યુમ ધીરો રાખજો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો સાથે જ આપનો પ્રશ્ન જણાવશો હેલો આપની જન્મ તારીખ સમય અને સ્થળ

એના લગ્નના યોગ પ્રબળ દેખાય છે થોડુંક કહેવાય છે કે સમયની રાહ જોવાની છે બાવીસ નવ બે પછી લગ્નના યોગ પ્રબળ છે બુદ્ધની અંતરદશા આવશે બુદ્ધ સારો છે ચિંતા કરવાની જરૂર નથી ગુરુની અંદર બુદ્ધ છે ત્યાં સુધી એમને કહેજો દરરોજ જે ભગવાન વિષ્ણુને કહેવાય છે પૂજા પાઠ કરે પીપળે જળ ચડાવે અને એક પીળું ફૂલ અવશ્ય ત્યાં મૂકે પીપળે જળ ચડાવીને એક પીળું ફૂલ ત્યાં મૂકશે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ સાથે સાથે કહેવાય છે પીપળે જળ ચડાવશે ઘણા લાભ જોવાઈ જશે જી બિલકુલ મહારાજ આપણી સાથે અનેક કોલર મિત્ર જોડાઈ ગયા છે આપની જન્મ તારીખ જન્મ સમય અને સ્થળ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો હા તારીખ હેલો આપની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો તારીખ 12 9 3 સમય સમય 9 સવારના 9 વાગે ચંદ્ર અને શુક્ર સાથે છે કર્મના સ્થાનમાં સ્થાન માં મંગળ બારમે છે સૂર્ય લાભ સ્થાન માં બેઠો છે શનિ બહુ ખરાબ છે શનિ બહુ ખરાબ હોવાથી કેવાય છે કે તકલીફ થાય છે શનિ મહારાજની પૂજા ઉપાસના કરશે એટલું સારું રહેશે દર શનિવારે એમને દીવો કરે ને આ કહેવાય છે કે શનિવાર કોઈ પણ શનિવારે એક પોતે એમના હાથથી પીપળાનું વૃક્ષ જો વાવશે તો ઘણું સારું રહેશે કોઈ પણ ખુલ્લી જગ્યામાં પીપળાનું વૃક્ષ લઈને એનું જતન કરશે જેમ જેમ પીપળાનું વૃક્ષ વધશે એમ એમ એમનો ધંધો પણ સારું રહેશે ચોક્કસ તે આટલું કરવાથી ધાર્યા કામની પ્રાપ્તિ થઈ જશે જીબેન

પાંચમે ગુરુ બહુ જ સારો સપ્તમ ભાવમાં ગુરુ સિંહ રાશિનો બહુ જ સારો છે કહેવાય છે કે શુક્ર પણ બારમે છે અને જે અત્યારે અંતરદશા ચાલી રહી છે જે અંતરદશાની વાત કરવામાં આવે તો કે અંતરદશા પણ સારી છે રાહુની અંતર્દશાની અંદર કહેવાય છે કે અત્યારે ગુરુ આવ્યો છે ચિંતા કરવાની બાબત નથી નજીકના સમયમાં બે હજાર ચોવીસના મધ્યમાં ચોક્કસથી કહેવાય છે કે એમના લગ્નના યોગ પ્રબળ દેખાય છે દર ગુરુવારે કહેવાય છે કે એમને સવાર ઉઠીને ચણાની દાળ ખાવાની છે દર ગુરુવારે સવાર ઉઠીને ચણાની દાળ ખાય બીજું ગુરુવારે બને એટલા શક્ય હોય તો પીળા કલરના કપડા એમને કહેજો કે પહેરવાનું રાખે ગુરુવારના દિવસે શક્ય હોય પીળા કલરના કપડા પહેરવાનું રાખે ત્રીજી વસ્તુ કે નિયમિત પ્રમાણે ગુરુ મહારાજને એટલે કે દત બાવની કરવાનું રાખે ગુરુ મહારાજને યાદ કરવાનું એટલે દત્ત બાવની રોજ વાંચશે ચોક્કસથી ફાયદો થશે અને લગ્ન નો પ્રબળ બની જશે જીબેન

તમારો આત્મવિશ્વાસ સાથે ઊર્જાનું સ્તર ખૂબ ઊંચું રહે ઓચિંતા નાના મોટા ખર્ચાના યોગ પ્રબળ છે ગુસ્સા પર કાબુ રાખીશું મનને શાંત રાખીશું મનને નિયંત્રણ રાખીશું ગુસ્સા પર કાબુ રાખીને કાર્ય કરીશું સાથે મુલાકાત થાય તમારા પોતાના અંગત વ્યક્તિઓ જોડેની મુલાકાત શુભ કલર પીળો શુભ નંબર એક છે રાશિ નવા મિત્રો સાથે રોકાણ મિત્રો સાથે દિવસ સારો આનંદમય દિવસ થશે કોઈ જગ્યાએ નાનું મોટું રોકાણ થવાના યોગ પણ પ્રબળ છે ખરીદી કરી શકો એમ છો સારી એમાં સારી જગ્યાએ કહેવાય છે કે ભાઈ પૈસા તમારા નાખી શકાય એમ છે તો કાલનો દિવસ ધનરાશિ માટે ઘણો સારો છે મોસાળ પક્ષથી પણ લાભ મળશે તમને તમારા મોસાળ પક્ષ તરફથી પણ સારા એવા લાભ જોવાય છે વડીલોની સંભાળ લેજો શુભ કલર જામલી શુભ નંબર ચાર રહેશે જી બેન

મગજ શાંત રાખજો સાધન ચલાવતા ધ્યાન રાખીશું બહાર જાઓ તો મકર રાશિ વાળા ને શનિ અત્યારે થોડો ભારે છે તો સાધન ચલાવતા ધ્યાન શુભ કલર ગુલાબી શુભ નંબર પાંચ રહેશે વાત તો નાના મોટા આર્થિક લાભ જોવાય પૈસાની રીતે આવકની દ્રષ્ટિએ રીતે ખૂબ સારું વર્ષ છે વાત કરીએ તો દિવસ સારો છે આનંદમય છે સગા સંબંધી તરફથી ફાયદો છે નવો પ્રેમ તમને ચોક્કસથી કાલે તમારી રાહ જોઈ રહ્યો છે નવા પ્રેમ સંબંધ બાંધવાના યોગ બહુ જ પ્રબળ છે કોઈ નવો પ્રેમ તમને મળશે ચોક્કસ તે દિવસ સારો શુભ કલર પોપટી શુભ નંબર વાત કરીશું મીન નંબરની અતિથિ મહેમાન આવવાના યોગ છે નાના મોટા ભેદ ના થાય નાના મોટા કોઈની જોડે મતભેદ ના થાય કોઈની જોડે બોલવાનું ના થાય મીન રાશિવાળા સાચવે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ સરળ છે તબિયતમાં ધ્યાન રાખવું આવશ્યક છે કાલે સૂર્ય નબળો છે મીન રાશિવાળાને આવક અને કહેવાય છે કે આરોગ્ય બંને સાચવવાનું છે શુભ કલર આસમાની અને શુભ નંબર આઠ છે

તો આ ટુ ઓફ કપ્સ સચવે છે આ વખત આર્થિક રીતે કહેવાય છે કોઈ ત્રીજા વ્યક્તિથી લાભ જોવાય છે આર્થિક રીતે તમારું જીવન ઘણું સારું સુંદરમય જશે માનસિક શાંતિ તમારે ચોક્કસથી મળતી જોવાય છે ભગવાનના આશીર્વાદથી એન્જલ્સના બ્લેસિંગ્સથી દિવસો દરમિયાન નાના મોટા તમે લાભ જોઈ શકશો વેપારમાં વૃદ્ધિ નોકરીમાં વૃદ્ધિ પ્રમોશન અને કહેવાય છે સ્થળાંતરના યોગો બહુ જ સારા છે નાની મોટી જગ્યાએ તમને જે તે જગ્યાએ પ્રમોશન મળે ઘણું સારું છે ફેરબદલી થવાના યોગ છે આ વર્ષ કહેવાય છે કે શું કરવાથી લાભ થાય ભગવાન કહેવાય છે કે ભાઈ બુદ્ધની પૂજા ઉપાસના કરજો કાલે શરદ પૂનમ બુધનો કહેવાય છે કે ભાઈ કાલે કહેવાય છે ઠંડીની શરૂઆત થશે ધીરે ધીરે ઠંડી વધતી જશે વસંત પંચમી જે કહેવાય છે ત્યાં સુધી કહેવાય છે કે આ ઠંડી રહેશે તો શરદ પૂનમથી વસંત પંચમી કહેવાય છે કે ભાઈ એક કહેવાય બુદ્ધનો ગ્રહનો પ્રભાવ સૌથી ઊંચો હોય છે તો દરરોજ જે શક્ય હોય એટલું કહેવાય છે કે ભાઈ બુદ્ધ ભગવાનની ઉપાસના કરીશું બુદ્ધ ભગવાનની ઉપાસનામાં શું કરીશું તો નિયમિત પ્રમાણે બુધ કવચનો પાઠ આવે છે બુધ કવચનો પાઠ કરીશું અને બને એટલા લીલા વસ્તુનું દાન શક્ય હોય તો દર બુધવારે ગાયને ઘાસ ચારો અથવા તો દરરોજ બને તો ગાયને ઘાસ ચારો ખવડાવશો તો અતિશુભ રહેશે કાલે જેનો પણ જન્મદિવસ છે જો બહુ જ ફળ તમને લાભ લેવા હોય તો સારા સારા ફળ ખાવા હોય તો દરરોજ ગાયને ઘાસ ચારો ખવડાવશો બહુ જ સારું રહેશે તનમન ધનથી ત્રણેથી તમે સુધારો જોશો પદોન્તી થશે ઊંચી

તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર